नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय में आप सबनु हार्दिक स्वागत छे। आज आप स्वाध्याय पोथी में पेज नंबर 67 जोईशुं। एमां प्रश्न नंबर 4 एनो पेलो, हरिलाले एक बैंक पासेथी 300 लोन लीधी। तेओ बैंक ने 6 महीना सुधी 54 दर मासे जमा करावशे, ते दर महीने ते 54 रुपया आपशे। तथा बाबूलाल, हवे पेला हरिलाल नु जोई लीए। हरिलाल हरिलाल शू करशे? दर महीने केटला देशे? 54 देशे। तो के हरिलाल रुपया 54 दर मासे जमा करावे छे। छ महीनाना रूपिया, एक महीने 54 दिए छे, तो 6 महीने केटला थाय? तो के 54 गुणिया 6, 6 चोक 24, 6 पंचाने 30, 30 ने 2 32, तो 324 रूपया। હવે જોવો જોઈ, પછી શું કીધું છે કે બાબુલાલે એક સરાફી પેટી પાસેથી રૂપિયા 300 ઉધાર લીધા અને 6 મહિના પછી 360 પાછા આપ્યા। તો હવે બાબુલાલનું કરીએ, કે બાબુલાલ સરાફી પેઢી ને 6 મહિના પછી 360 રૂપિયા પાછા આપે છે। હવે જોવો જો, આ દર મહિને જમા કરાવે છે અને આ 6 મહિના પછી 360 રૂપિયા પાછા દઈ દે છે। તો પછી શું કીધું છે આપને, કે બંનેમાંથી કોને વધારે પૈસા આપવા પડ્યા? તો બંનેમાંથી કોને આપવા પડ્યા? 324 વધારે કહેવાય કે 360? તો કે 360, તો બાબુલાલને વધારે દેવા પડ્યા। તો બંને માંથી બાબુલાલને 360 માઇનસ 324। તો જોવો જોઈએ બાદબાકી કરીએ, ઝીરોમાંથી 4 જાય ન જાય, તો લીધો 10 કો, બાજુમાંથી 1 ઓછા, 10માંથી 4 જાય તો 6, 5માંથી 2 જાય તો 3, 3માંથી 3 જાય તો 0, એટલે કે 36 રૂપિયા બાબુલાલને વધારે દેવા પડશે। તો જવાબ શું આવ્યો? 36 રૂપિયા વધારે આપવા પડ્યા, બાબુલાલને 36 રૂપિયા વધારે દેવાના થાય છે। પછી જોઈએ દાખલા નંબર 2। શંકરલાલે એક દુકાન બનાવવા 6000ની બેંક પાસેથી લોન લીધી। કોણ? તો કે શંકરલાલ। કેટલાની લોન લીધી? તો કે 6000ની, અને બેંકને 6 મહિના સુધી 1060 દર માસે જમા કરાવશે, દર મહિને 1060 રૂપિયા આપવાના। તો શંકરલાલે દર મહિને બેંકમાં રૂપિયા 1060 જમા કરાવે છે। છ મહિનાના રૂપિયા કેટલા થાય?
तो के 1000 गुणिया 6 केम एम करी छी तो के 6 महीना एक महीने आटला देवाना वरा बीजा महीने 1060 देवाना वरा त्रीजा महीने तो 6 महीने केटला थाय तो के 1000 गुणिया 1060 गुणिया 6 0 गुणिया 6 0 छाए छाए 36 0 गुणिया 6 0 तन्ना 3 1 6 6 6360 रुपया। હવે પછી શું કીધું છે કે રજનીભાઈએ એક સરાફી પેટી પાસેથી 6000 ઉધાર લીધા અને 6 મહિના પછી 6600 પાછા આપ્યા તો રજનીભાઈનું જોઈએ તો કે રજનીભાઈ સરાફી પેટીને 6 મહિના પછી રૂપિયા 6600 પાછા આપે છે। હવે જુઓ જો કોના વધારે છે, શંકરલાલના વધારે છે કે રજનીભાઈના? તો રજનીભાઈના। તો બંનેમાંથી रजनी भाई कितना तो के 6600 માંથી 6360 બાદ કરીએ તો આપણે ખબર પડી જાય કે રજની ભાઈને કેટલા વધારે દેવાના છે। તો 6600 માઈનસ 6360 બાદબાકી કરીએ। 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 6 જાય 9 જાય તો લીધો 10 બાજુમાંથી 1 ઓછા 10 માંથી 6 જાય તો 4 5 માંથી 3 જાય તો 2 6 માંથી 6 જાય તો 0 એટલે કે 240 રૂપિયા વધારે દેવાના થશે। કેટલા આવ્યા? 240 રૂપિયા વધારે આપવા પડ્યા। બંનેમાંથી રજનીભાઈને 240 રૂપિયા વધારે આપવાના રહેશે। પછી આપણે કોષ્ટક આપેલું છે જેમાં 10 પેન્સિલ કેટલા રૂપિયાની, 35 રૂપિયાની ખરીદી અને વેચાણ કિંમત એટલે કે 40 રૂપિયાની વેચી। તો જોવો જોઈએ આપણે 35 રૂપિયામાં લીધી હોય અને 40 રૂપિયામાં વેચી તો આપણે શું થાય? નફો થાય। નફો એટલે કે આપણે વધારાના પૈસા મળ્યા। અને નુકસાન એટલે શું કે 35 રૂપિયાની લીધી હોય પણ તો 30 માં વેચી તો આપણે 5 રૂપિયા ઓછા મળ્યા એટલે એનું શું કહેવાય? આપણે નફો નહીં થાય, શું થશે? નુકસાન થશે। પછી જુઓ જોઈ 30 નોટબુક 135 માં ખરીદી અને 165 માં વેચી તો જોઈએ આપણે વેચાણ કિંમત વધારે છે અને ખરીદ કિંમત ઓછી છે એટલે કે 135 માં લીધી હોય અને 165 માં વેચી તો આપણે વધારાના પૈસા મળે તો આપણે નફો થયો। કેટલા રૂપિયાનો? તો આપણે બાદબાકી કરશું તો શું થશે? 5માંથી 5 જાય તો 0, 6માંથી 3 જાય તો 3, 1માંથી 1 જાય તો 0 એટલે કે 30 રૂપિયા આપણે વધારાના મળશે તો અહીં શું આવશે? રૂપિયા 30। પછી જુઓ જોઈ 5 કંપાસ પેટી 185 માં ખરીદી અને 210 માં વેચી તો આપણે વધારાના રૂપિયા મળ્યા તો શું થયું? નફો થયો। કેટલા રૂપિયાનો? તો આપણે શું કરશું? વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરશું એટલા રૂપિયાનો આપણે નફો થયો તો 210 અને 185 બાદ કરીએ તો 0 માંથી 5 જાય 9 જાય તો લીધો 10 કો, બાજુમાંથી 1 ઓછા 10 માંથી 5 જાય તો 5, 0 માંથી 8 જાય નહીં તો લીધો 10 કો, બાજુમાંથી 1 ઓછા 10 માંથી 8 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0 એટલે કે 25 રૂપિયાનો નફો થયો અને શું આવશે? રૂપિયા 25। પછી જોઈએ તો કે એક ટેબલ કેટલાનું ખરીદ્યું? તો કે 325 માં ખરીદ્યું અને 403 માં
વેચું તો આપણે શું થયું નફો થયો કારણ કે આપણે વધારામાં વેચી વધારે કિંમતમાં વેચી તો આપણે શું થાય નફો થાય કેટલાનો થાય તો કે 403 માઈનસ 325 વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરી તો આપણે નફો મળે બાદબાકી કરીએ તો 3 માંથી 5 જાય નો જાય તો લીધો 10 કો બાજુમાંથી 1 ઓછા હવે 13 માંથી 5 જાય તો 8 9 માંથી 2 જાય તો 7 અને 4 માંથી 3 જાય તો હવે 4 માંથી 3 આપણે કેમ બાદ નહીં કરી કારણ કે આગળ 0 છે તો 0 ના 9 થયા તો આના શું થશે 3 0 વાળી રકમ હોય ત્યારે આગળ 1 ઓછા થાય તો 3 માંથી 3 જાય તો 0 એટલે કે 78 રૂપિયાનો આપણે નફો થયો તો રૂપિયા 78 પછી જોઈએ તો કે એક ખુરશી કેટલાની લીધી તો કે 340માં લીધી અને 285માં વેચી તો જોવો જોઈએ ખરીદી વધારે રૂપિયામાં અને વેચી ઓછા રૂપિયામાં તો આપણે શું જાય નુકસાન જાય કેટલા રૂપિયા નુકસાન જાય તો કે 340 માઈનસ 285 તેની બાદબાકી કરીએ તો 0 ના માંથી 5 નો જાય તો લીધો 10 કો બાજુમાંથી 1 ઓછા 10 માંથી 5 જાય તો 5 તો 3 માંથી 8 જાય નો જાય તો લીધો 10 કો બાજુમાંથી 1 ઓછા 13 માંથી 8 જાય તો 5 અને 2 માંથી 2 જાય તો 0 એટલે કે 55 રૂપિયાનું આપણે નુકસાન થયું તો રૂપિયા 55 પછી જોઈએ તો કે એક ટીવી કેટલામાં લીધું તો કે 9645 રૂપિયામાં કેટલામાં વેચ્યું તો કે 8992 રૂપિયામાં તો જોજો ખરીદી વધારે રૂપિયામાં અને વેચી ઓછા રૂપિયામાં તો આપણે શું જાય નુકસાન જાય કેટલા રૂપિયાનું નુકસાન ગયું તો કે 9645 માઇનસ 8992 બાદ કરીએ તો આપણે ખબર પડી જાય કે કેટલા રૂપિયાનું નુકસાન થયું તો આ બાદબાકી કરીએ 5માંથી 2 જાય તો 3 4માંથી 9 જાય નહીં માટે લીધો 10 કો બાજુમાંથી 1 ઓછા 14માંથી 9 જાય તો 5 5માંથી 9 નો જાય તો લીધો 10 કો બાજુમાંથી 1 ઓછા 15માંથી 9 જાય તો 6 8માંથી 8 જાય તો 0 એટલે કે 653 રૂપિયાનું આપને નુકસાન ગયું તો રૂપિયા 653 પછી જોઈએ તો કે 4 કિગ્રા દ્રાક્ષ 280માં લીધી હતી અને 310માં વેચી તો જોવો જોઈએ આપણે નુકસાન ગયું કે નફો થયો તો કે નુકસાન ગયું કારણ કે ખરીદી વધારે રૂપિયામાં અને વેચી વધારે રૂપિયામાં તો શું થશે નફો કે નુકસાન નફો થશે કારણ કે ખરીદી ઓછા રૂપિયામાં અને વેચી વધારે રૂપિયામાં તો આપણે નફો થાય છે તો નફો કેટલા રૂપિયાનો તો કે 310 માઈનસ 280 તો 0 માંથી 0 જાય તો 0 1 માંથી 8 નો જાય તો લીધો 10 કો બાજુમાંથી 1 ઓછા 11 માંથી 8 જાય તો 3 2 માંથી 2 જાય તો 0 એટલે કે 30 રૂપિયાનો આપણે નફો થયો તો રૂપિયા 30 પછી જોઈએ તો કે 2 કિગ્રા સફરજન 390માં લીધા હતા અને 225માં વેચા તો આપણે શું થયો નફો કે નુકસાન નુકસાન ગયું કેમ કારણ કે ખરીદી વધારે રૂપિયામાં અને વેચી ઓછા રૂપિયામાં તો આપણે નુકસાન જાય તો નુકસાન કેટલા રૂપિયાનું તો કે 390 માઇનસ 325 મોટામાંથી નાનું બાદ કરીએ 0 માંથી 5 નો જાય તો લીધો 10 કો બાજુમાંથી 1 ઓછા 10 માંથી 5 જાય તો 5 8 માંથી 2 જાય તો 6 3 માંથી 3 જાય તો 0 એટલે કે 65 રૂપિયાનું આપણે શું થયું નુકસાન ગયું તો રૂપિયા 65 પછી જોઈએ તો કે 3 કિગ્રા મોસંબી 270માં લીધી હતી અને 246માં વેચી તો આપણે નફો ગયો કે નુકસાન ગયું તો કે નુકસાન ગયું કારણ કે વેચી ઓછા રૂપિયામાં તો નુકસાન કેટલા રૂપિયાનું તો કે 270 માઇનસ 246 બાદબાકી કરીએ 0 માંથી 6 નો જાય તો લીધો 10 કો બાજુમાંથી 1 ઓછા 10 માંથી 6 જાય તો
चार, छ माथी चार जाए तो बे, बे माथी बे जाए तो जीरो, एटले के 24 रुपया नुं आपने नुकसान गयुं। रुपया 24। पछी जोईए तो बे स्कूल बेग 786 रुपयामां खरीदा अने 894 रुपयामां वेची दीधा, तो जोवो जोई वेचा वधारे रुपयामां तो आपने शुं थयुं, नफो थयो। केटला रुपयानुं थयुं? तो के 894 माइनस 786, तो बादबाकी करीए, चार माथी छ न जाय तो लीधो 10, बाजूमांथी एक ओछा, जो जो 14 माथी 6 जाय तो 8, 8 માંથી 8 જાય તો 0, 8 માંથી 7 જાય તો 1, એટલે કે 108 રૂપિયાનો આપને નફો થયો। તો અહીં શું આવશે? રૂપિયા 108। આવી રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે। ચાલો હવે નીચેનું કોષ્ટક જોઈએ કે 15 પેન્સિલ રૂપિયા 45 રૂપિયા, 12 પેનની કિંમત 120 રૂપિયા, 8 સ્ટેપલરની કિંમત 240 રૂપિયા, 4 સંચાની કિંમત 8 રૂપિયા, 7 ફેવિસ્ટિકની કિંમત 245 રૂપિયા। હવે જોવો જોઈએ નીચે પ્રશ્ન આપેલા છે કે 25 પેન્સિલની કિંમત કેટલી થાય? તો આપણે જોઈએ કે ત્રિરાશિ આપણે મૂકતા શીખીએ। તો જોવો જોઈએ 15 પેન્સિલની કિંમત કેટલી છે? 45 રૂપિયા। તો 15 પેન્સિલ કેટલા રૂપિયા? તો કે 45 રૂપિયા। 15 પેન્સિલની કિંમત 45 રૂપિયા, તો આપણે કેટલી કીધી છે? 25 પેન્સિલ કીધી છે, તો પેન્સિલની નીચે પેન્સિલ આવે એટલે 25 પેન્સિલની કિંમત કેટલી છે? આપણે કેટલા રૂપિયા થશે એ જોવાનું છે। તો શું કરશું આપણે? ચોકડી ગુણાકાર એટલે કે 25 અને 45નો ગુણાકાર કરશું અને 15 રૂપિયા એ છેદમાં જશે, તો 25 ગુણ્યા 45 છેદમાં 15। હવે જોવો જો આપણે ઉડાડવાના છે તો કેવી રીતે ઉડાડશું? તો કે 15 કેવી રીતે થાય? તો કે 5 3 15 અને 45 કેવી રીતે થાય? તો 5 ના ઘડિયામ ક્યાં આવે? 25 નું ગણીએ તો 5 5 5 5। હવે 5 ગયા 5 ગયા, હવે 45 3 ના ઘડિયામાં આવે તો આપણે કરવાનું 45 ભાંગ્યા 3, 3 1 3, 4 માંથી 3 જાય તો 1, 5 નીચે ઉતારવાના 3 5 15, 0 0 કેટલા આવ્યા? તો કે 15 વડે ઉડે છે, તો 3 અહીંયા 15 45, 15 3 45 બરાબર કેટલા વધ્યા? કે 15 અને 5 વધ્યા, તો ઉપર ને ઉપર છે તો શું થશે? ગુણાકાર, તો 15 ગુણ્યા 5, આ બે નો ગુણાકાર કરવાનો છે, તો 5 5 25, 1 5 5, 6 ને 7 કેટલા રૂપિયા થયા? 75। 25 પેન્સિલની કિંમત કેટલી થશે? 75 રૂપિયા। પછીનું જોઈએ 18 પેનની કિંમત કેટલી થાય? તો 1 પેનની કિંમત કેટલી છે? તો એ નથી, આપણા પાસે શું છે? 12 પેનની કિંમત છે, તો 12 પેનની કિંમત કેટલી છે? તો કે રૂપિયા 120। આપણે કેટલી કીધી છે? 18 પેનની કિંમત કીધી છે, તો 18 પેનની કિંમત કેટલી? તો 18 પેનની કિંમત કેટલી? શું કરશું આપણે? ચોકડી ગુણાકાર એટલે કે 120 ગુણ્યા 18 છેદમાં 12। હવે આપણે જોયું હતું કે પાછળ 0 હોય તો શું થાય? તો કે 12 ગુણ્યા 10, ત્યારે 120 થાય, મીંડાને આપણે અલગ કરી નાખ્યું એટલે 10 વડે થઈ ગયું। હવે 12 ગયા 12 ગયા, હવે 10 ગુણ્યા 18, તો શું કરવાનું? 18 અને 0 આપણે મૂકી દેવાનું, ગુણાકારમાં હોય તો 0 શું કરી નાખવાનો? મૂકી દેવાનો, કેટલા થશે? 180 રૂપિયા। ફરીથી ગુણાકારમાં હોય તો 0 કાઢી નાખવાનો, પછી 0 મૂકી દેવાનો, 10 ગુણ્યા 18 છે, 10 ગુણ્યા 18 છે, તો આપણે શીખાતા કે 0 કાઢી નાખવાનો, તો 18 1 18 અને પાછળ 0 મૂકી દેવાનું, કેટલા થયા? 180 રૂપિયા।
तो रुपया 180। पची जो ये के बार स्टेपलर की कीमत केटली थाय, तो जो जो पके कोष्टक में शू आठ स्टेपलर की कीमत केटली कीधी छे, आठ स्टेपलर कीमत 240। आपने केटली कीधी छे? बार स्टेपलर की कीमत कीधी छे, तो बार स्टेपलर की कीमत केटली? बहनों चोकड़ी गुणाकार करिए तो के 240 गुणिया 12 छेदमा 8। आठ नो कड़ियो बोली, आठ आठ दू 16, आठ तरी 24, तो आठ तरी 24 ने पाछळ मींडू एम न फरी थी मींडू काढ़ी नाखी एटले आठ तरी 24 थाय अने पाछळ मींडू एम न मूकी दईए। હવે 30 × 12 તો આપણે ગુણાકાર ખબર છે, 30 × 12 નો શું થાય? તો કે પેલા મીંડું કાઢી નાખવાનું, 12 × 36 અને પાછળ મીંડું મૂકી દેવાનું, વધારાનું થઈ ગયું। આ મીંડું કાઢ્યું હતું એ મૂકી દીધું એટલે 360 રૂપિયા, તો રૂપિયા 360। પછીનું જોઈએ, 36 સંચાની કિંમત કેટલી થાય? તો આપણે જોવો જોઈએ કોષ્ટકમાં ચાર સંચાની કિંમત કઈ દીધી છે, ચાર સંચાની કિંમત 8 રૂપિયા, તો ચાર સંચાની કિંમત 8 રૂપિયા। આપણે કેટલાની શોધવાની છે? તો કે 36 સંચાની કિંમત કેટલી? તો ચોકડી ગુણાકાર કરીએ તો કે 36 × 8/4। હવે 4 નો ઘડીયો બોલે 8 આવે ત્યાં સુધી, તો 4 × 2 = 8। હવે 36 × 2 ઉપર વધ્યા છે એનો ગુણાકાર કરવાનો, તો 36 નો 2 નો ગુણાકાર કરવાનો, તો 6 × 2 = 12, 3 × 2 = 6, 6 × 1 = 7, તો કેટલા રૂપિયા થયા? 72 રૂપિયા, રૂપિયા 72। પછી છે 10 ફેવિસ્ટિકની કિંમત કેટલી થાય? તો આમાં જોવું જોઈએ 7 ફેવિસ્ટિકની કિંમત આપી દીધી છે, આપણે ત્રિરાશિ મૂકીએ તો 7 ફેવિસ્ટિકની કિંમત કેટલી છે? તો કે રૂપિયા 245। આપણે કેટલાની કીધી છે? તો કે 10 ફેવિસ્ટિકની કિંમત, તો 10 ફેવિસ્ટિકની કિંમત કેટલી? ચોકડી ગુણાકાર કરીએ તો 245 × 10/7। હવે શું કરશું આપણે? તો કઈ ભાંગાકાર કરશું, કેનો? તો કે 245 × 7, 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28 થઈ જાય, એટલા માટે આપણે 3 ભાગ લાવ્યું, 4 માંથી 1 જાય તો 3, 2 માંથી 2 જાય તો 0, ઉતાર્યા 5। હવે 7 ના ઘડિયામાં 35 ક્યાં આવશે? તો કે 7 × 7 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35, તો 7 × 5 = 35, 35 માંથી 35 જાય તો 0, 0, તો શું આવ્યો જવાબ? 35। તો આના વડે ઉડે તો શું આવે? 35, 35 × 10, તો આપણે આનો ગુણાકાર ખબર છે, 35 × 1 = 35 અને પાછળ મીંડું લગાડી દેવાનું, કાઢ્યું હતું એ લગાડી દેવાનું, થઈ ગયા કેટલા આવ્યા? 350। પછી જોવો જોઈએ 20 પેન્સિલ અને 3 સ્ટેપલરની કુલ કિંમત કેટલી થાય? તો પેલા પેન્સિલનું શોધશું, પછી સ્ટેપલરનું શોધશું, પછી બંનેનો શું કરશું? સરવાળો, ત્યારે આપણે કુલ કિંમત મળે। તો આપણે પેલા પેન્સિલ માટે જોઈએ, તો જોવો જો કોષ્ટકમાં 15 પેન્સિલની કિંમત કેટલી છે? 45 રૂપિયા, તો 15 પેન્સિલની કિંમત 45 રૂપિયા। આપણે કેટલા માટેનું જોવાનું છે? તો કે 20 પેન્સિલનું શોધવાનું છે, તો 20 પેન્સિલની કિંમત કેટલી? ચોકડી ગુણાકાર કરીએ તો કે 45 × 20/15, 15 કેવી રીતે થાય? તો કે 5 × 3 = 15, હવે ઉડાડો જોઈએ, 5 × 9 = 45 અને 3 × 9 = 9 બરાબર, જો 15 ના ભાગ કર્યા 5 × 3 = 15,
પછી શું કર્યું, પાંચ ને ઉડાડ્યા, પાંચ નવા પિસ્તાલીસ, પછી નવ અને ત્રણ હતા તો ત્રણ નવા એટલે ત્રણ તરી નવ, હવે કેટલા વધ્યા, ત્રણ ને વીસ. તો આપણે ગુણાકાર ખબર છે, ત્રણ દુ છ અને પાછળ મીંડું લગાડી દેવાનું, કેટલા થયા સાઠ, પેન્સિલના કેટલા થયા સાઠ રૂપિયા. હવે આપણે શું શોધવાનું છે બીજું, તો કે ત્રણ સ્ટેપલરની કિંમત શોધવાની છે. તો આઠ સ્ટેપલરની કિંમત કેટલી છે, તો કે 240 રૂપિયા. તો આપણે ત્રણ સ્ટેપલરની શોધવાની છે, તો ત્રણ સ્ટેપલરની કિંમત કેટલી, તો ગુણાકાર કરીએ ચોકડી, તો કે 240 ગુણ્યા 3 છેદમાં 8. આઠનો ગળિયો બોલીએ ચોવી આવે ત્યાં સુધી, તો આઠ આઠ દુ સોળ, આઠ તરી ચોવી, તો આઠ તરી ચોવી અને પાછળ મીંડું રહ્યું એમને લગાડી દઈ. હવે કેટલા આવ્યા, 30 ને 3, તો એનો ગુણાકાર તમને આવડે છે, ત્રણ તરી 9 અને પાછળ મીંડું લગાડી દેવાનું, તો કેટલા થયા 90 રૂપિયા. હવે શું કરશું, આપણે કુલ કીધું છે બંનેનો કુલ, તો 60 અને 90 નો સરવાળો કરશું, તો 60 અને 90 સરવાળો કરીએ, તો 0 0 0, 9 ને 6 15, તો કેટલા થશે 150 રૂપિયા. દાખલા નંબર 7, 15 પેન અને 8 ફેવિસ્ટિકની કુલ કિંમત કેટલી થાય. તો પહેલા આપણે 15 પેન માટે શોધશું, પછી ફેવિસ્ટિક માટે શોધશું. તો પહેલા જોઈએ 15 પેનની કિંમત કેટલી, તો એક પેન આપણે જોજો કોષ્ટકમાં શું કીધું છે, કે 12 પેનની કિંમત કેટલી કીધી છે, 120. તો કઈ 12 પેનની કિંમત કેટલા રૂપિયા, તો કે 120 રૂપિયા. આપણે કેટલા માટે જોઈએ છીએ, તો કે 15 પેન માટે, તો કે 15 પેનની કિંમત કેટલી, પેનની નીચે પેન આવશે અને રૂપિયાની નીચે આપણે રૂપિયા મળે. હવે જો આપણે ચોકડી ગુણાકાર કરીએ, તો 120 ગુણ્યા 15 છેદમાં 12. હવે તમને ખબર છે 120 કેવી રીતે થાય, તો કે 12 દાણ 120. હવે જો 12 ગયા 12 ગયા, હવે આપણે ખબર છે આ બેનો ગુણાકાર શું થાય, 10 ને 15 નો, તો કે 15 એકુ 15 ને 0 લગાડી દેવાના, તો કે 150. એ કેની મળી, 15 પેન માટે મળી. હવે આપણે કેની શોધવાની છે, 8 ફેવિસ્ટિક માટે જોવાની છે. તો જોવો જોઈએ કેટલી ફેવિસ્ટિક આપેલી છે કોષ્ટકમાં, તો કે 7 ફેવિસ્ટિક આપેલી છે. કેટલા રૂપિયા, તો કે 245. 7 ફેવિસ્ટિક કેટલા રૂપિયા, તો કે 245. આપણે કેટલા માટે શોધવાની છે, 8, તો 8 ફેવિસ્ટિકની કિંમત કેટલી. ચોકડી ગુણાકાર કરીએ, તો કે 245 ગુણ્યા 8 છેદમાં 7. હવે આપણે જોઈશું કે 245 ભાંગ્યા 7 કરશું, તો 245 ભાંગ્યા 7. 7નો કડીઓ બોલો જો 24 આવે ત્યાં સુધી, તો કે 7 7 2 14, 7 તરી 21, 7 ચોક 28, તો 7 તરી આવશે 7 તરી 21. બાદબાકી કરીએ, 4માંથી 1 જાય તો 3, 2માંથી 2 જાય તો 0, ઉતાર્યા 5. હવે 7નો કડીઓ બોલો, 35 આવે ત્યાં સુધી, તો 7 5 35, તો 7 5 35. 35માંથી 35 જાય તો 0 0, શું આવ્યો જવાબ, 35. તો 7 અને કેટલા વડે ઉઠશે, તો કે 35 વડે ઉઠશે. હવે 35 અને 8નો ગુણાકાર કરવાનો છે, તો આપણે કરીએ 35 ગુણ્યા 8, 8 પંચા 40, 8 તરી 24, 25 26 27 ને 28 280. હવે જોવો જોઈએ બંનેનો સરવાળો કરવો પડશે કેવી રીતે, તો કે જોવો જોઈએ આ કેટલા માટે સોઈ દીધી, કે 15 પેન માટે સોઈ દીધી, અને આ કેટલા માટે સોઈ દીધી, તો કે 8 ફેવિસ્ટિકની. હવે એની કુલ કિંમત કીધી છે, એટલે બંનેનો શું થશે સરવાળો, તો આપણે કરીએ સરવાળો, 150 અને 280નો સરવાળો કરીએ, 0 0 0, 8 ને 5
तेर, बेने एक तन, तन्ने एक चार, कितना आया 400 ने 30 रुपया। तो आपका जवाब शू आ 400 ने 30। तो चलो विद्यार्थी मित्रों, हवे आगळनुं आपणे आवता विडियोमां जोईशुं। थैंक यू।